ગણિત ગમત પોથી ધોરણ ત્રણ ભાગ બે ચેપ્ટર નવ કેટલા વખત બાળકો જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે પ્રથમ ચોક્કસ કરો તેમજ આ વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલશો નહીં પ્રથમ થોડી સમજ મેળવીએ જેમ કે અહીં એક ટપકું તે એક વખત હોવાથી અહીં એક વખત એક એટલે એક ગુણ્યા એક એટલે એક આથી જ આપણે ઘડિયામાં બોલીએ છીએ ને એક એકા એક હવે અહીં એક ટપકું એક વખત અને આ બીજી વખત એટલે કે બે વખત એક ટપકું બે વખત એક એટલે કે બે ગુણ્યા એક બાળકો અહીં આપણે બે ગુણ્યા એક લખીએ કે એક ગુણ્યા બે બંને એક જ બંને વખતે મૂલ્ય એક સમાન જ રહે છે આમ અહીં એક દુ બે અહીં એક તે ત્રણ વખત હોવાથી એકનો ત્રણ સાથે ગુણાકાર એક તેરી ત્રણ બાળકો આ રીતના આગળ વધતા એકનો ઘડીયો એકનો ટેબલ તૈયાર થાય છે અહીં આ મુજબ જે વિશે આપણે જાણીએ જ છીએ આ મુજબ હવે બેના ઘડિયા બેના ટેબલ વિશે જાણીએ તો અહીં બે ટપકા એક વખત હોવાથી બે ગુણ્યા એક એટલે કે બે એકા બે અહીં બે ટપકા તે બે વખત છે અને કુલ મળીને થયા ચાર ટપકા એટલે કે બે બે વખત તો જવાબ મળે ચાર બે દુ ચાર એ જ મુજબ અહીં બે બે ટપકા એમ ત્રણ વખત છે ત્રણ વખત બે એટલે બેનો ત્રણ સાથે ગુણાકાર અને ગુણાકારનો જવાબ આવશે તે અહીં આ ટપકાની કુલ સંખ્યા એટલે કે છ આમ બે તેરી છ અહીં બે ટપકા તે ચાર વખત છે એટલે બેનો ચાર સાથે ગુણાકાર ઉપરાંત આ ટપકાની કુલ સંખ્યા તે આઠ છે આથી અહીં આઠ બે ચોક આઠ આ મુજબ અહીં બેનો ઘડીયો બેનો ટેબલ તૈયાર થશે આ મુજબ અહીં ત્રણનો ઘડિયો ત્રણનો ટેબલ દર્શાવ્યો છે જેમ કે અહીં ત્રણ ટપકા એક વખત એટલે ત્રણ ગુણ્યા એક આથી જવાબ મળે કુલ ત્રણ ત્રણ એકા ત્રણ અહીં ત્રણ ટપકા તે બે વખત છે બે વખત ત્રણ એટલે ત્રણનો બે સાથે ગુણાકાર પરંતુ અહીં કુલ ટપકા મળીને થયા છ એટલે ત્રણ ગુણ્યા બે બરાબર છ એટલે ત્રણ દુ છ આ જ મુજબ અહીં ત્રણ ટપકા તે ત્રણ વખત છે એટલે ત્રણ વખત ત્રણ એટલે ત્રણનો ત્રણ સાથે ગુણાકાર ઉપરાંત અહીં મળીને કુલ નવ ટપકા હોવાથી જવાબ મળે નવ આમ ત્રણ તરી નવ બાળકો આ મુજબ અહીં ત્રણનો ટેબલ પણ તૈયાર થશે બાળકો આપણે ઘડિયા ટેબલ્સ તે આગળના ધોરણથી બોલતા આવીએ છીએ પણ હવે તમને ખ્યાલ આવ્યો ને કે આ કડિયા કેવી રીતે તૈયાર થયા પ્રશ્ન છ ઘડિયાના આધારે ખૂટતા સ્થાન પૂર્ણ કરો અહીં બે ગુણ્યા એટલે કે અહીં બેનો કડિયો દર્શાવેલ છે જેમ કે અહીં બહારના વર્તુળમાં અંક આપેલા છે તેમાંથી જો બેનો આઠ સાથે ગુણાકાર કરવામાં આવે તો બે અઠ્ઠા સોળ એ જ મુજબ બેનો છ સાથે ગુણાકાર હોય તો બે છ બાર એ જ મુજબ જો બેનો એક સાથે ગુણાકાર કરવામાં આવે તો બે એકા બે અહીં આ મુજબ ખાલી સ્થાન પણ પૂર્ણ કરવાના રહેશે જેમ કે જો બેનો ચાર સાથે ગુણાકાર કરવામાં આવે તો બે ચોક આઠ આથી અહીં આઠ જવાબ આવશે એ જ મુજબ બેનો પાંચ સાથે ગુણાકાર એટલે બે પંચા દસ આથી જવાબ થશે દસ અહીં બેનો સાત સાથે ગુણાકાર તો બે સત્તા ચૌદ અહીં બેનો નવ સાથે ગુણાકાર તો બે નવા અઢાર અહીં બેનો દસ સાથે ગુણાકાર તો બે દાણ વીસ આથી અહીં જવાબ થશે વીસ આ મુજબ અહીં આ વર્તુળમાં પણ ખાલી ખાનાની પૂર્તિ કરવાની રહેશે જેમ કે અહીં વચ્ચે ત્રણ હોવાથી આ ત્રણના ઘડિયા મુજબ ખાલી સ્થાન પૂર્ણ કરવાના છે અહીં ત્રણનો સાત સાથે ગુણાકાર કરીએ તો ત્રણ સત્તા એકવીસ અને ત્રણનો જો ચાર સાથે ગુણાકાર હોય તો ત્રણ ચોક બાર આ મુજબ જો ત્રણનો ત્રણ સાથે ગુણાકાર કરીએ તો ત્રણ તેરી નવ અને ત્રણનો બે સાથે ગુણાકાર હોય તો ત્રણ દૂ છ મળે આથી અહીં જવાબ છ થશે ત્રણનો નવ સાથે ગુણાકાર તો ત્રણ નવ્વા સત્યાવીસ આથી અહીં સત્યાવીસ લખીશું ત્રણનો આઠ સાથે ગુણાકાર તો ત્રણ અઢા ચોવીસ મળે આથી અહીં ચોવીસ લખીશું આ મુજબ ત્રણનો છ સાથે ગુણાકાર તો ત્રણ છ અઢાર અને ત્રણ પંચા પંદર આથી અહીં જવાબ આવશે પંદર આમ અહીં ઘડિયાના આધારે ઘૂટતા સ્થાન પૂર્ણ કર્યા પ્રશ્ન સાત ઘડિયાના આધારે વર્તુળના ખાલી સ્થાન પૂર્ણ કરો અહીં આપણને ઘણા બધા વર્તુળો એક સળંગ ચેન અથવા તો અહીં આ વેલમાં દર્શાવેલા છે તેમાં આપણે ખાલી સ્થાનમાં પૂર્ણ કરવાના રહેશે તો જુઓ અહીં પ્રથમ ત્રણ છે એટલે કે આ ત્રણનો ઘડિયો છે ત્રણ એકા ત્રણ તો અહીં ત્રણ દુ મળે ત્રણ તેરી નવ ત્રણ ત્રણ ચોકુ બાર પંચા એટલે ત્રણનો પાંચ સાથે ગુણાકાર કરતા જવાબ પંદર મળે આ મુજબ આગળ વધતા ત્રણ છ અઢાર આથી અહીં અઢાર ત્રણનો સાત સાથે ગુણાકાર એટલે ત્રણ સત્તા એકવીસ આથી સૌથી નીચેના ખાનામાં એકવીસ લખીશું ત્રણ અઠ્ઠા ચોવીસ એટલે અહીં ચોવીસ લખીશું ત્રણ નવ્વા સત્યાવીસ અને ત્રણ દાણ ત્રીસ જોયું બાળકો અહીં ત્રણનો ઘડીયો આપણે કેવી સરસ રીતના પૂર્ણ કર્યો પ્રશ્ન આઠ ક્યુ પક્ષી કયા માળામાં બેસે પક્ષીને માળા સાથે જોડો અહીં આપણને બંને તરફ પક્ષી આપેલા છે જેના દરેકના ચાંચમાં એક ગુણાકાર દર્શાવેલ છે અને અહીં વચ્ચે માળામાં જવાબ દર્શાવેલ છે આપણે આ ગુણાકાર મુજબ પક્ષીને અહીં આ માળા સાથે જોડવાના રહેશે જેમ કે અહીં આ પ્રથમ પક્ષીના ચાંચમાં છે બે ગુણ્યા આઠ તો બે અઠા સોળ મળે ખરું આથી આપણે આ પક્ષીને આ માળા સાથે જોડીશું આપણે અહીં જોડકા જોડીએ કે અહીં આ મુજબ બાજુમાં જવાબ લખે બંને ચાલશે અહીં આ પક્ષીની ચાંચમાં છે બે ગુણ્યા સાત એટલે કે બે સત્તા ચૌદ આથી આ પક્ષીને આ માળા સાથે જોડીશું અહીં આ તરફના પક્ષી પાસે છે ત્રણ ગુણ્યા આઠ એટલે કે ત્રણ અઠ્ઠા ચોવીસ આથી આ પક્ષીને અહીં આ માળા સાથે જોડવાનો રહે અહીં આ પક્ષીમાં બે ગુણ્યા પાંચ દર્શાવેલ છે એટલે કે બે પંચા દસ આથી આ પક્ષીને આ માળા સાથે જોડીશું અહીં સૌથી નીચેના પક્ષીમાં ત્રણ ગુણ્યા પાંચ દર્શાવેલ છે એટલે કે ત્રણ પંચા પંદર આથી અહીં પંદર લખીશું અથવા આ પક્ષીને આ માળા સાથે જોડીશું હવે આ પક્ષીમાં બે ગુણ્યા છ દર્શાવ્યા છે એટલે કે બે છક બાર આથી આ પક્ષીને આ માળા સાથે જોડવાનો રહે અહી ત્રણનો નવ સાથે ગુણાકાર એટલે કે ત્રણ નવવા સત્યાવીસ આથી અહીં સત્યાવીસ લખીશું અથવા આ પક્ષીને આ માળા સાથે જોડીશું પ્રશ્ન નવ ઘડિયાના આધારે જવાબ લખો અહીં ઉદાહરણ આપેલ છે તે મુજબ અહીં ત્રણ સાયકલ દર્શાવેલ છે ત્રણ સાયકલના પૈડા કેટલા તો જુઓ બાળકો એક સાયકલમાં બે પૈડા છે બીજી સાયકલમાં બે અને ત્રીજી સાયકલમાં પણ બે એટલે કે બે બે આપણે જો અહીં કુલ પૈડા ગણવા હોય તો આપણે અહીં બે બે અને બે એમ કરીને આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરીશું એટલે કે ત્રણ વખત બેનો સરવાળો આમ આ પુનરાવર્તિત સરવાળો થયો પણ આપણે તો પુનરાવર્તિત સરવાળાને ગુણાકાર સ્વરૂપે દર્શાવતા પણ શીખી ગયા છીએ ખરું તો અહીં ત્રણ વખત બે હોવાથી અહીં ત્રણ ગુણ્યા બે ત્રણ વખત બે એટલે ત્રણ ગુણ્યા બે કુલ થયા છ અહીં આ ઉદાહરણ મુજબ આપણે નીચેના પ્રશ્નો પણ સોલ્વ કરવાના રહેશે જેમ કે અહીં નીચે રેબિટ સસલાભાઈ આપેલા છે અહીં આ સસલાભાઈ માં દરેક સસલાભાઈને બે કાન છે અહીં નીચે પ્રશ્ન છે કે પાંચ સસલાના કાન કેટલા અહીં દરેકને બે બે કાન આમ જો પુનરાવર્તી સરવાળો કરીએ તો પાંચ વખત બીનો સરવાળો કરવાનો રહે પાંચ વખત બે એટલે પાંચનો બી સાથે ગુણાકાર ખરું બાળકો આપણે આ પુનરાવર્તી સરવાળાને ગુણાકાર સ્વરૂપે દર્શાવતા શીખી ગયા તે મુજબ પાંચ વખત બે એટલે પાંચ ગુણ્યા બે થશે અને આપણે ઘડિયા શીખી ગયા કે પાંચ દુ અથવા બે પંચા દસ બાળકો અહીં ખાસ નોંધો કે તમે બે ગુણ્યા પાંચ લખો કે પાંચ ગુણ્યા બે લખો બંને એક સમાન જ છે બંને વખતે જવાબ એક જ મળે પ્રશ્ન બે અહીં પાંચ બરણી દર્શાવેલ છે નીચે પ્રશ્ન મૂકેલ છે કે એક બરણીમાં બે માછલી તો પાંચ બરણીમાં કેટલી માછલી જુઓ અહીં દરેક બરણીમાં બે બે માછલી છે અહીં બે બે અને બે જો આપણે કુલ માછલી ગણવી હોય તો બીનો પાંચ વખત સરવાળો કરવો પડે એટલે કે આ પુનરાવર્તી સરવાળાને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવવા હોય તો પાંચ વખત બે એટલે કે બીનો પાંચ સાથે ગુણાકાર અને આપણે ઘડિયા શીખી ગયા તો બે પંચા દસ અહીં બે ગુણ્યા પાંચ લખો કે પાંચ ગુણ્યા બે બંને એક જ થશે પ્રશ્ન ત્રણ અહીં બાળકોના ચિત્ર આપેલા છે પ્રશ્ન છે છ બાળકોના પગ કેટલા અહીં દરેક બાળકને બે બે પગ છે તો અહીં જો કુલ પગ શોધવા હોય તો આપણે પુનરાવર્તી સરવાળો કરીએ કે છ વખત બે આમ છ વખત બેનો સરવાળો કરીએ એટલે કે ગુણાકાર સ્વરૂપે છ વખત બે એટલે કે બેનો છ સાથે ગુણાકાર અથવા છનો બે સાથે ગુણાકાર કરો તો પણ એ જ જવાબ મળે અને આપણે શીખી ગયા કે બે છ બાર આથી અહીં જવાબ મળે બાર આમ બાળકો તમે છ ગુણ્યા બે લખો કે બે ગુણ્યા છ બંને એક જ દરેક વખતે જવાબ સમાન જ મળે પ્રશ્ન દસ ઘડિયાના આધારે સૂચના મુજબ પતંગિયાના ચિત્રમાં રંગ પૂરો અહીં આ પતંગિયાનું નીચે ચિત્ર દર્શાવેલ છે જેમાં ઘણા બધા ગુણાકાર દર્શાવેલા છે અહીં નીચે આપણને એક સૂચના દર્શાવેલ છે જેમ કે એકથી દસ સુધીનો જવાબ આપતો હોય તે પાંખોમાં વાદળી રંગ પૂરો એટલે કે અહીં દર્શાવેલા ગુણાકારમાં જો મળતો જવાબ તે એકથી દસ સુધીનો હોય તો તે પાંખોમાં વાદળી રંગ પૂરવાનો અને બીજી સૂચના મુજબ જો અગિયારથી વીસ સુધીનો જવાબ આવતો હોય તે પાંખોમાં લીલો રંગ એટલે ગુણાકારના જવાબ જો અગિયારથી વીસ સુધીનો હોય તો તે પાંખોમાં લીલો રંગ પૂરવાનો રહેશે તો ચાલો બાળકો પ્રથમ આ દરેક ગુણાકારના જવાબ મેળવીએ જેમ કે અહીં ત્રણનો ત્રણ સાથે ગુણાકાર તો ત્રણ તેરી નવ એ મુજબ અહીં ત્રણનો છ સાથે ગુણાકાર તો ત્રણ છ અઢાર અહીં ત્રણનો પાંચ સાથે ગુણાકાર તો ત્રણ પંચા પંદર આથી અહીં જવાબ પંદર લખીશું બેનો આઠ સાથે ગુણાકાર તો બે અઢાર સોળ આથી અહીં સોળ લખીશું તો જુઓ બાળકો અહીં આ પતંગિયાની એક પાંખમાં અહીં એકથી દસ સુધી જવાબ આવતો હોય તો વાદળી રંગ એટલે કે અહીં આ એક ભાગમાં નવ એટલે કે દસ એકથી દસ વચ્ચેની સંખ્યા હોવાથી અહીં વાદળી રંગ આવશે જ્યારે અગિયારથી વીસ સુધીના જવાબ આવતો હોય ત્યાં લીલો રંગ પૂરવાનો હોવાથી અહીં આ ત્રણેય ભાગમાં લીલો રંગ પૂરવાનો થશે એ મુજબ અહીં ત્રણ દુ છ આથી અહીં જવાબ છ થયો આથી અહીં પણ વાદળી રંગ પૂરવાનો રહેશે અહીં બે ચોક આઠ આ પણ એકથી દસ વચ્ચે આવતી સંખ્યા હોવાથી અહીં પણ વાદળી રંગ ઉપરાંત એક છક છ અહીં પણ વાદળી રંગ થશે જ્યારે અહીં ત્રણ દાણ ત્રીસ એટલે અહીં અગિયારથી વીસ સુધીનો જવાબ તો નથી તો પાછળના પીચમાં આપેલ સૂચના મુજબ અહીં આ જવાબ તે છવ્વીસથી ત્રીસની વચ્ચે આવતો હોવાથી અહીં આ ભાગમાં લાલ રંગ પૂરવાનો રહે અહીં આપણે આગળના ગુણાકારો પણ કરીએ તો અહીં ત્રણ ચોક જવાબ બાર મળે અહીં એક સત્તા જવાબ સાત મળે બે દાણ તો જવાબ અહીં વીસ મળે જ્યારે અહીં બે સત્તા જવાબ ચૌદ મળે અને એક અઠા આઠ ઉપરાંત અહીં ત્રણ એકા જવાબ ત્રણ મળે બે નવા અઢાર જવાબ મળે ત્રણ સત્તા એકવીસ જવાબ મળે બે છક બાર જવાબ મળે અને ત્રણ નવા સત્યાવીસ જવાબ મળે આમ બાળકો બધા જ ગુણાકારોના જવાબ મેળવ્યા બાદ સૂચના મુજબ રંગ પૂરો જેમ કે એકથી દસ સુધીનો જવાબ હોય તો વાદળી રંગ અગિયારથી વીસ સુધીનો જવાબ આવતો હોય તો લીલો રંગ એકવીસથી પચીસ સુધી જવાબ આવતો હોય તો પીળો રંગ અને છવ્વીસથી ત્રીસ સુધીનો જવાબ મળતો હોય તો લાલ રંગ તો બાળકો મજા પડી પડી જશે ને ચિત્રમાં રંગ પૂરવાની ખરું ને બાળકો અહીં આ પ્રશ્ન દસ પૂર્ણ થયો આ ચેપ્ટરના આગળના પ્રશ્નોના સોલ્યુશન્સ નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ તે જરૂરથી જુઓ તેમજ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરવાનું પણ ભૂલશો નહીં તેમજ જો હજુ સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે પણ પ્રથમ ચોક્કસ કરો થેન્ક યુ